જ્યારે પણ પથારીવશ કોઈ વૃદ્ધને જિંદગીના છેલ્લા શ્વાસ ગણતા જોઉં છું ને ત્યારે એમ થાય છે કે શું આપણે પણ આવા થઈ જઈશું. બીજો સવાલ એવો આવે છે મનમાં કે આપણે ત્યાં સુધી પહોંચી શકીશું ખરા, વૃદ્ધ થઈશું? જે રીતે દુનિયામાં અનિશ્ચિતતા ફેલાઈ રહી છે, પોલ્યુશન ફેલાઈ રહ્યું છે, આ કોરોના જેવા વાયરસનો આતંક ફેલાઈ રહ્યો છે, અને મનનો વાયરસ, ધાર્મિક કટ્ટરતા પ્રસરી રહી છે, દેશો, સમુદાયો, લોકો એકબીજાના લોહીના તરસ્યા થયા છે, બધે જ જાણે હંગર ગેમ્સ અને પાવર ગેમ્સ ચાલી રહી છે, ત્યારે એમ થાય કે શું આપણે ખરેખર વૃદ્ધ થઈશું ખરા? જિંદગીની અનિશ્ચિતતા તો જુઓ, ડેનિમની ફેક્ટરીમાં હસતા મોઢે કામ કરવા ગયેલા 7 કારીગર આગમાં શેકાઈ જાય છે. દર્શન કરીને પાછા ફરતા આખા ફેમિલીની કારને એક્સિડન્ટ થાય છે. હજુ 3 મહિના પહેલા શાંતિથી મજા કરતું ચાઇના અમેરિકાની સામે ટ્રેડ વોર કરતું ચાઇના, નોર્થ કોરિયાની સાથે ફોટા પડાવતું ચાઇના, એની સાથે હવે આખી દુનિયાને વાંકવું પડે છે. બધા ચાઇના સાથે બોર્ડર સીલ કરવા માંગે છે, પ્લેનની અવર જવર બંધ થાય છે, 2 શહેરો તો ત્યાં સુમસામ થઈ ગયા છે, લોકોમાં ડર છે. કેમ? કોરોના વાયરસ. જ્યારે જીવન આટલું બધું અનિશ્ચિત છે ત્યારે મને મારા નાનાજીના અવાજમાં પેલું ભજન સંભળાય છે કે ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. વાત નેગેટિવ નથી, સખત પોઝિટિવ છે કે ભાઈ કાલ જો કોઈએ જોયું જ નથી તો કાલની ચિંતામાં આજ કેમ બગાડવી? કેમ નાની નાની વાતોમાં મન મારીને જીવવું? કેમ મનને ખોટા નિયમોથી બાંધવું? મોજમાં કેમ ના રહેવું? બાળકની જેમ ધીંગા મસ્તી કેમ ના કરવી? અરે શોખ પૂરા કેમ ના કરવા? આજની ઘડી રળિયામણી એમ માનીને સારા કામ પાછળ ઠેલ્યા વગર આજે જ કેમ ના કરી લેવા? હા, એટલે ફિનાન્શિયલ આયોજન માટે બરાબર છે, ફ્યુચરને ધ્યાનમાં રાખવું જ પડે, પણ એ સિવાય નાની નાની વાતોમાં તો સ્ટ્રેસ ઘટાડી જ શકાય ને, સ્ટ્રેસ ફ્રી તો રહી જ શકાય. આપણી જિંદગી કુદરતના ચક્ર સિવાય બીજું કંઈ નથી. ઓવરહાઈપ નહીં કરવાની, એને મોજ કરી લેવાની. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.